મને વિદ્યાર્થી મિત્રો અગિયાર સાયન્સ ની અંદર આપણે લેક્ચર નંબર બે તરફ હવે આગળ વધીએ. આજનો આપણો જે લેક્ચર છે તે લેક્ચર નંબર બે. અગાઉના લેક્ચર નંબર એક ની અંદર આપણે રાશિ વિશે શીખી ગયા હતા, રાશિના પ્રકાર સમજ્યા હતા, ત્યાર પછી એસઆઈ એકમ પદ્ધતિ વિશે શીખી ગયા હતા. આજના આપણા લેક્ચર ની અંદર આપણે ગુણકો અને ઉપગુણકો વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે તમને એમ થશે ગુણકો એટલે શું અને ઉપગુણક એટલે શું? તો કોઈ પણ રાશિનું જે મૂલ્ય હોય છે તે રાશિના મૂલ્યની આગળ અમુક ચોક્કસ એકમ મૂકવામાં આવે છે, એકમની સંજ્ઞા દર્શાવવામાં આવે છે, જેને આપણે ગુણક કહે છે. જો મૂલ્ય મોટું હોય, એસઆઈ એકમ કરતા કેવું હોય મોટું, તો આપણે ગુણકનો ઉપયોગ કરીએ છીએ. અને એસઆઈ એકમ કરતા નાનું મૂલ્ય હશે તો તેના માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઉપગુણકનો. સો એસઆઈ એકમ કરતા મોટા મૂલ્ય માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ગુણક. અને એસઆઈ એકમ કરતા નાના મૂલ્ય માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઉપગુણકનો ઉપયોગ થાય છે. હવે આ ગુણકનો અને ઉપગુણકનો એનું મૂલ્ય એમાં પૂર્વજ કયો આવે અને એના સંકેતક સર્વ અને તે કઈ રીતે વાપરવામાં આવે છે તે આપણે સમજીએ. સૌ પ્રથમ ધારો કે 10 થી 18 બધા લાઇનસર યાદ રાખવાના છે. લાઇનસર બધા યાદ રાખવાના છે. એની શોર્ટકટ રીત પણ હું તમને અહીંયા લખી દઈશ અને તે કઈ રીતે વાપરવાના છે એ પણ આપણે જણાવી દઈશું તમને. ધારો કે 10 ની પહેલા દરેક મૂલ્ય હું લખી દઉં છું અહીંયા કે 10 ની 18 ઘાત, 3 નો ઘટાડો કરો 10 ની 15 ઘાત, 10 ની 12, 10 ની 9, 10 ની 6, 10 ની 3, 10 ની 2 અને 10 ની 1. હવે આજે 10 ની 18 ઘાત છે એ 10 ની 18 ઘાત જેને આપણે એક્સો કહેવામાં આવે છે. એટલે પૂર્વજ કયો લાગે છે? એક્સો. 10 ની 18 ઘાત માટે પૂર્વજ કયો કહેવામાં આવે છે? એક્સો. એક્સો ના કહો અને એક્સા કહો તો પણ ચાલે. જેના માટે સંજ્ઞા લેવામાં આવે છે ઈ. જેમ કે કેપિટલ ઈ છે, ઉર્જા અહીંયા લેવાનું નથી આપણે, અહીંયા પૂર્વજ તરીકે આપણે ઈ લેવાનો છે. 10 ની 15 ઘાત એટલે પેરા અથવા પેટા કહો તો પણ ચાલે. પેટા, જેના માટે આવશે કેપિટલ પી. 10 ની 12 ઘાત જેના માટે આવશે ટેરા, કેપિટલ ટી. 10 ની 9 ઘાત એટલે ગીગા, કેપિટલ જી. 10 ની 6 ઘાત એટલે કે મેગા, કેપિટલ એમ. 10 ની 3 ઘાત એટલે કિલો, સ્મોલ કે. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શું આવે છે અહીંયા? સ્મોલ કે. ભૂલે ચૂકે પણ જો કેપિટલ કે તમે કરી નાખશો તો ત્યાં કેલ્વિન થઈ જશે. એટલે ખાસ ધ્યાન રાખો સંજ્ઞાઓ કરેલ કે. શું આવે છે અહીંયા? સ્મોલ કે આવે છે. ત્યારબાદ 10 ની 2 ઘાત એટલે હેક્ટા, સ્મોલ એચ. અને 10 ની 1 ઘાત એટલે ડેકા, ડીએ. શું આવે છે? ડીએ. તો શું આવશે? 10 ની 18 ઘાત એક્સા ઈ, 10 ની 15 ઘાત પેટા પી, 10 ની 12 ઘાત પેરા ટી, 10 ની 9 ઘાત ગીગા જી, 10 ની 6 ઘાત મેગા એમ, 10 ની 3 ઘાત કિલો કે, 10 ની 2 ઘાત હેક્ટા એચ અને 10 ની 1 ઘાત ડેકા ડીએ. હવે આજે છે પૂર્વજ ગુણકો એને લાઇનસર કઈ રીતે યાદ રાખો. આંગળીના ટેરવા પર પણ તમે યાદ રાખી શકો છો, ભેગા પર પણ યાદ રાખી શકો છો. અહીંયાથી તમારે 8 થી શરૂઆત કરવાની. એ પે તે ઈ મે ઈ હે ડે થઈ ગયો. શું આવશે? એ પે ટે ગી મે ઈ હે ડે. હવે અહીંયાથી શરૂ કરો 10 ની 1, 10 ની 2, 10 ની 3. 1
બે ત્રણ થઈ ગયા. હવે ત્રણ ત્રણ નો વધારો કરવાનો, છ નવ બાર, છ નવ બાર પંદર ને અઢાર, એટલે એ પે. ઓકે, તો આ પ્રમાણે તમે કરી શકો છો. એટલે આને યાદ રાખવા માટે શું કરશો મિત્રો, તો યાદ રાખવા માટે એક નોર્મલ યાદ રાખવાનું, એ પે ટે ડી મે ઈ હે ડે, એટલે એક્સા, પે એટલે પેટા, ટે એટલે ટેરા, ડી એટલે ડીગા, મે એટલે મેગા, ઈ એટલે કિલો, હે એટલે હેટા અને ડે એટલે ડેટા. આ બધા સૂત્રો લાઇનસર યાદ રાખવાના. હવે આનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, બરોબર? તો ધારો કે તમને આ રીતે આપેલું છે કે 10^3 ગ્રામ, 10^3 ગ્રામ, તો 10^3 ઘાત એટલે તો અહીંયા શું થાય છે જો કિલો, તો પરિણામે આપણે અહીંયા 10^3 ઘાતમાં પૂર્વજનો સંકેત કયો છે, પૂર્વક એટલે આ જે એકમ છે તેની આગળ મૂકવામાં આવે એને પૂર્વક કહેવામાં આવે, બરોબર છે? કયો છે કિલો, કિલો માટે શું આવશે, કેપિટલ કે. તો અહીંયા તમે 10^3 ઘાત છે તો 1 × 10^3 ઘાત લખી શકાશે, તો પરિણામે 1 કિલોગ્રામ. ઓકે, આ રીતે તમે લખી શકો છો. ધારો કે તમને એક આપ્યું છે 3 × 10^6 ઘાત હર્ષ, શું આપ્યું છે, 3 × 10^6 ઘાત હર્ષ. હર્ષ એ રાશિનો શું છે, એકમ, અને આ રાશિના એકમની આગળ જે મૂકવામાં આવે એને શું કહેવાય, પૂર્વજ. હવે અહીંયા તમારે જોવાનું કે 10^6 ઘાત એટલે શું છે, તો 10^6 ઘાત એટલે શું છે, મેગા. મેગા માટે શું લખાય, કેપિટલ એમ. તો હું અહીંયા લખી શકીશ 3, આની જગ્યાએ હું શું લખી દઈશ, મેગા હર્ટ્ઝ. સમજ્યો? તો આ રીતે આપણે પૂર્વજ મૂકી શકાય છે. શું મૂકી શકાય છે, પૂર્વજ કોઈ પણ મૂકી શકાય છે. તમે ખ્યાલ હોય તો 10મા ધોરણની અંદર જેનો ટેકનોલોજી ચેપ્ટર જૂની ટેક્સ્ટબુકમાં આવતી, નવી ટેક્સ્ટબુકમાં આવતું નથી, પણ એની અંદર નેનોમીટર એકમ ભણ્યા હતા તમે. આ નેનો એ ઉપગુણ છે, આપણે ભણવાનો હમણાં આવશે જ. હવે આગળ આપણે જોઈએ, ધારો કે તમને આપ્યું છે 3 × 4 × 10^8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ, 4 × 10^8 ઘાત મીટર પ્રતિ સેકન્ડ, મારે આને કિલોમીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું છે. તો આ મીટર છે, તો અહીંયા હું 10^8 ઘાત છે, કિલો એટલે કેટલા થાય, 10^3, તો 8 માંથી 3 ગયા એટલે કેટલા વધશે, 4 × 10^5 × 10^3, એટલે 5 × 3 = 8 થઈ ગયા મીટર પ્રતિ સેકન્ડ. થઈ ગયું, મેગાઇન લખ્યું છે ફેરવી લીધું. આના બરાબર હું શું મૂકી શકીશ, કિલો નો કેપિટલ કે, તો પરિણામે 4 × 10^5 કિલોમીટર પ્રતિ સેકન્ડ, આવું પણ હું લખી શકું, બરોબર? તો આ જે છે કોના વિશેની માહિતી આપણને મળી ગઈ, ગુણક વિશેની માહિતી મળી ગઈ. હવે મારે આગળ જોવાનું છે શું, ઉપગુણકો. કોના વિશે જોવાનું છે આગળ, આપણે ઉપગુણક વિશે સમજવાનું છે. તો અહીંયા મેં તમને કહ્યું તેમ એસઆઈ એકમ કરતા મોટા મૂલ્ય દર્શાવવા માટે, તો અહીંયા એસઆઈ એકમ કરતા કેવા, નાના મૂલ્ય દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે, ઉપગુણકનો ઉપયોગ કરવામાં આવે છે. તો ઉપગુણક આપણે લખીએ તો તેના મૂલ્ય લખીએ તો 10^-1 10^-3 -6 -9 -12 -15 અને -18, બરોબર? સો
જેવે અહીંયા મોટાથી નાના તરફ આવ્યા અહીંયા પણ એક કરવાનું છે મોટાથી નાના તરફ પણ ઋણ સંખ્યાઓ છે એટલા માટે બરોબર હવે એના મારે પૂર્વર્ગ લખવાના છે શું લખવાના છે પૂર્વર્ગ તો આને કહેવામાં આવે ડેસી માઈનસ એટલે શું કહેવાય ડેસી જેની સંજ્ઞા સ્મોલ ડી છે આમાં બધા નાના નાના આવશે માઇનસ બે એટલે સેન્ટી સ્મોલ સી બરોબર માઇનસ ત્રણ એટલે કે મીમી મિલી શું આવે મિલી એટલે સ્મોલ એમ માઇનસ છ એટલે કે માઇક્રો શું કહેવામાં આવે છે તેને માઇક્રો જેને મ્યુ વડે દર્શાવે માઇનસ નવ એટલે પીકો સ્મોલ પી માઇનસ બાર એટલે ફેમ્ટો અને ફેમ્ટો ન લખો અને ફર્મી લખો તો પણ ચાલે સોરી માઇનસ નવ એટલે નેનો નેનો એટલે સ્મોલ એન માઇનસ બાર માઇનસ બાર એટલે ફેમ્ટો શું આવશે માઇનસ બાર એટલે સોરી પીકો માઇનસ બાર આવશે ઉપર લખ્યું ને આપણે જેની સ્મોલ પી અહીંયા આવશે ફેમ્ટો ફેમ્ટો ન લખો અને ફર્મી લખો તો પણ ચાલે સો ફર્મી જેની સંજ્ઞા છે સ્મોલ એ અને દસ ની માઇનસ અઢાર એટલે એક્ટો શું આવે છે એક્ટો જેની સંજ્ઞા છે ઈ અહીંયા બધી કેપિટલમાં આવે છે છેલ્લી ત્રણ સ્મોલ આવે છે અહીંયા બધી જ સ્મોલ સંજ્ઞાઓ આવે છે આ ખાસ ધ્યાન રાખજો હવે આને યાદ રાખવા માટે તો આને યાદ રાખવા માટે આપણે જણાવીએ તો દરેક પ્રથમ પ્રથમ અક્ષર આપણે લઈ લઈશું તો બની જશે ડે સેમી માને પી એ એ સો ડે સેમી માને પી એ એ ડે એટલે ડેસી સે એટલે સેન્ટી મી એટલે મિલી મા એટલે માઇક્રો ને એટલે નેનો પી એટલે પીકો એ એટલે ફેમ્ટો એ એટલે એક્ટો બરોબર તો આ જે છે એને શું કહેવામાં આવશે ઉપર ગુણક તરીકે ઓળખવામાં આવે છે હવે આ ઉપગુણક જે છે એને આપણે થોડા ઉદાહરણ સમજીએ કે ઉપગુણક કઈ રીતે લખાય ધારો કે તમને આપ્યું છે કે આઠ ગુણ્યા દસ ની માઇનસ બે મીટર બરોબર તો હવે દસ ની માઇનસ બે આવ્યા તો તમે ઉપર જો માઇનસ બે એટલે શું છે સેન્ટી સેન્ટી ની સંજ્ઞા શું છે સી પણ કેવો સ્મોલ તો પરિણામે અહીંયા લખાશે આઠ આના બરાબર સેન્ટી મીટર બરોબર એટલે આ જે થયું તે ઉપગુણક વિશે થયું કોના વિશે થયું ઉપગુણક વિશે ચલો આગળ આપણે અહીંયા જોઈએ તો ધારો કે તમને એક આપી છે કે અઢાર ગુણ્યા દસ ની માઇનસ પંદર હર્ષ ચલો માઇનસ પંદર એટલે શું આવે ફેમ્ટો તો પરિણામે શું લખી દીધું અઢાર ફેમ્ટો હર્ષ અઢાર ફેમ્ટો હર્ષ તમે લખી શકો છો તો આ રીતે તમે ગુણક અને ઉપગુણક ખાસ યાદ રાખવાના જેથી કરીને આગળ જતા કોઈ જ તકલીફ ઉત્પન્ન થાય નહીં બરોબર તો ખાસ તૈયાર કરી રાખજો અગિયાર અને બાર બંનેની અંદર ઉપયોગી છે બંનેની અંદર શું છે ઉપયોગી છે હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે લંબાઈના માપન વિશે અભ્યાસ કરીશું જેના વિશે અભ્યાસ કરીશું લંબાઈના માપન વિશે અભ્યાસ કરીએ કે લંબાઈનું માપન એટલે શું આપણે આપણા જીવનમાં અથવા તો આપણા દાદાઓને
प्राचीन समय की लंबाई नो मापन करता आया छे पण अपना देश के अंदर आ लंबाई ना मापन करवानी पद्धतियो जुदी जुदी हती केटलाक व्यक्तिओ पोताना हाथ ने वेत भरीने लंबाई मापता हता केटलाक व्यक्तिओ हाथ वडे आम लंबाई मापता हता ते केटलाक व्यक्तिओ पगला भरीने लंबाई मापता हता बरोबर घणा दोरी वडे लंबाई मापता हता तो शू आ दरेक ने कारणे एक सरखू आपणने लंबाई नु मापन मळी सके ना तो एना माटे समग्र विश्वनी अंदर लंबाई मापवा माटेनो एक प्रोपर चोक्कस एसआई एकम नक्की थयो अने ए एसआई एकम जेने आपणे मीटर तरीके ओळखीए छीए गया पीरियडमां आपणे कह्युं हतुं आ लंबाई माटेनो जे एसआई एकम छे એને આપણે સમજીએ તે પહેલા જુદી જુદી લંબાઈ માપવાની પદ્ધતિ સમજી લઈએ તો લંબાઈનું માપન કરવા માટેની મુખ્યત્વે ત્રણ પદ્ધતિ આમ બે પદ્ધતિ છે અને આમ ત્રણ પદ્ધતિ છે તમારી ચોપડીની અંદર પણ ત્રણે ત્રણ પદ્ધતિ આપેલી જ છે બરોબર તો પહેલી પદ્ધતિ જેને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે કઈ રીત કહેવામાં આવે છે પ્રત્યક્ષ રીત પ્રત્યક્ષ એટલે નામ પરથી ખ્યાલ આવવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણી નજરની સામે કોઈ પણ વસ્તુનું માપન થાય તો તેને શું કહેવામાં આવે છે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે એટલે પ્રયોગશાળાની અંદર લંબાઈનું માપન જે થાય છે એ માપન એ કઈ રીત છે પ્રત્યક્ષ રીત પ્રયોગશાળામાં લંબાઈના માપનની રીત જેને કઈ રીત કહેવામાં આવે છે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે આ પ્રયોગશાળાની અંદર લંબાઈ માપવા માટે વપરાતા જુદા જુદા સાધનની અંદર વર્નિયર કેલિપર્સ સ્ક્રૂ ગેજ સ્પેરોમીટર વગેરે જુદા જુદા શું છે સાધનો છે આ દરેક સાધનોની મદદ વડે આપણે પ્રયોગશાળામાં લંબાઈ માપીએ છીએ તમે જયારે લેબમાં જશો ત્યારે તમને આ બધા સાધનો વિશેની માહિતી ત્યાં આપવામાં આવશે બરોબર છે એટલે પ્રત્યક્ષ રીત એટલે કે આપણે આપણી નજર સમક્ષ જે માપન કરીએ છીએ તે માપન જેને આપણે શું કહેવામાં આવે છે પ્રત્યક્ષ રીત કહે છે બીજી પદ્ધતિ જેને આપણે પરોક્ષ રીત કહે છે કઈ રીત કહેવામાં આવે છે પરોક્ષ રીત તો અવકાશીય અંતર અવકાશીય પદાર્થો વચ્ચેના અંતર માપવા માટેની રીતને કઈ રીત કહેવામાં આવે છે પરોક્ષ રીત તો અવકાશીય પદાર્થો વચ્ચેના અંતર માપવા માટેની જે રીત છે એ રીતને આપણે બીજા શબ્દોમાં શું કહેવામાં આવે છે પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે કારણ આપણે ત્યાં જઈને ખુદ માપી શકતા નથી પણ અહીંયાથી કોઈ યંત્ર દ્વારા માપીએ છીએ માટે આપણી નજર સમક્ષ નથી થતું તો એને પરોક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે ત્યાં જે માપન આવશે તે ચોક્કસ માપન આવશે નહીં એટલે એને પરોક્ષ માપન કહેવામાં આવે છે અને ત્રીજી પદ્ધતિ આવે છે જેને ઇકો પદ્ધતિ કહે છે આ ઇકો પદ્ધતિ વિશે ક્યારેક પરીક્ષામાં બે માર્ક્સમાં પૂછી નાખે તમે કે ઇકો પદ્ધતિ વિશે સમજાવો ઇકો પદ્ધતિ શું છે તો પૃથ્વી પરથી કોઈ ગ્રહ પર રેડિયો તરંગો મોકલવામાં આવે શું મોકલવામાં આવે રેડિયો તરંગો અને તે ગ્રહની સપાટી સમજાવો તમને કે ધારો કે આપણા બધાની છે પૃથ્વી
બરોબર અહીંયા કોઈ એક ગ્રહ છે પૃથ્વી પરના કોઈ સ્થળેથી રેડિયો તરંગો અહીં ગ્રહ પર મોકલવામાં આવે ગ્રહની સપાટી પરથી તે તરંગો પરાવર્તન પામી પાછા નીચે પૃથ્વી પર આવે બરોબર તે દરમિયાન જે માપન થશે તે બંને વચ્ચેનું એ માપન જેને કરવાની પદ્ધતિને આપણે કઈ પદ્ધતિ કહેવામાં આવે છે ઇકો પદ્ધતિ કહે છે બરોબર તો ફરીથી ઇકો પદ્ધતિ કોને કહેવામાં આવે છે કે પૃથ્વી પરથી મોકલેલા રેડિયો તરંગો ગ્રહની સપાટી પરથી પાછા ફરે તે માટેનો શું નોંધવામાં આવે છે સમય તો પૃથ્વી પરથી કોઈ ગ્રહ પર મોકલવામાં આવતા રેડિયો તરંગો મોકલવામાં આવતા રેડિયો તરંગો ગ્રહની સપાટી પરથી પાછા પૃથ્વી પર આવે તે દરમિયાન લાગતો સમય નોંધવામાં આવે છે લાગતો શું નોંધવામાં આવે છે સમય નોંધવામાં આવે છે પરિણામે તમે શીખી ગયા છો એ પ્રમાણે વેગ બરાબર અંતર છેદમાં સમય આવું સૂત્ર ભણી ગયા છો તો શૂન્યાવકાશમાં વેગ હશે એટલે શું આવશે સી એને અંતર ટોટલ કેટલું કાપવાનું થશે તો પૃથ્વીથી ગ્રહ અને ગ્રહથી પૃથ્વી ધારો કે ડી છે તો ટોટલ કેટલું થઈ જાય ડી અને ડી એટલે ટુ ડી અપોન સમયગાળો ટી એટલે સી બરાબર ટુ ડી અપોન ટી આના પરથી આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું શું શોધી શકાય છે અંતર શોધી શકાય છે આમાંથી ડી ને હું કરતો બનાવું તો આ સૂત્રને આધારે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું અંતર શોધી શકાય છે બરોબર એટલે ડીને કરતા બનેલો તો સી ગુણ્યા ટી છેદમાં બે થઈ જશે એટલે અહીંયા હું લખી દઉં છું કે ડી બરાબર સી ઇન્ટુ ટી બાય ટુ આ સૂત્ર પરથી આપણે પૃથ્વી અને ગ્રહ વચ્ચેનું શું શોધી શકાય છે અંતર શોધી શકાય છે વિદ્યાર્થી મિત્રો તો આજે હતું તે લંબાઈનું માપન કરવા માટેની ત્રણ રીત પ્રત્યક્ષ રીત પરોક્ષ રીત અને ઇકો પદ્ધતિ હવે આ લંબાઈનું માપન જે થાય છે તે લંબાઈના માપનની અંદર જુદા જુદા તેના માપન માટે જુદા જુદા ચોક્કસ પ્રકારના સાધનો વપરાય છે અને એમાં આ ત્રણ રીતનો ઉપયોગ થાય છે તો કેટલાથી કેટલા સુધીનું માપન કરવા માટે કયું સાધન વપરાય છે તે આપણે સમજીએ તો તેની અંદર આપણે જોઈએ તો જો 10^-10 થી 10^-8 સો 10^-10 થી 10^-8 સુધીનું માપન કરવું હોય તો તેના માટે માઇક્રોમીટર વાપરવામાં આવે છે શું વાપરવામાં આવે છે માઇક્રોમીટર વાપરવામાં આવે છે અને આ માઇક્રોમીટર વડે જે માપન થાય છે તે માપનની રીત જેને આણ્વીય સ્તરની રીત કહે છે કઈ રીત કહેવામાં આવે છે આણ્વિક સ્તરની રીત તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ બીજું વિદ્યાર્થી મિત્રો ધ્યાન જો 10^-10 એંગસ્ટ્રોમ જેટલું થશે લગભગ કેટલું થશે એ એંગસ્ટ્રોમ જેટલું થાય છે આગળ આપણે જોઈએ તો 10^-5 મીટર આગળ આપણે ગુણકોને શીખી ગયા છે બરોબર
तो 10^-5 घात मीटर सुधीनु मापन जो होय तो एने माटे माइक्रोमीटर माइक्रोमीटर स्क्रू गेज वापरवामां आवशे माइक्रोमीटर स्क्रू गेज अने स्पेरोमीटर वपराय छे અને આ માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ ને સ્પેરોમીટર વડે જે માપન થાય છે એ માપનની પદ્ધતિ જેને પ્રત્યક્ષ રીત કહે છે. કઈ રીત કહેવામાં આવે છે? તેને પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 10^-4 ઘાત મીટર 10^-4 ઘાત મીટર સુધીના માપન માટે વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ થાય છે. એનો ઉપયોગ કરવામાં આવે છે વર્નિયર કેલિપર્સ નો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ કરવામાં આવે છે તેના માટે વર્નિયર કેલિપર્સ. અને આ વર્નિયર કેલિપર્સ એ પ્રત્યક્ષ રીતમાં વપરાય છે. 10^-4 ઘાત મીટર એટલે વર્નિયર કેલિપર્સ વપરાય. અને આ વર્નિયર કેલિપર્સ વાપરવાની જે પદ્ધતિ છે એને કઈ રીત કહેવામાં આવે છે? પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે 10^-4 ઘાત મીટર સુધી આપણે આવી ગયા. જેમ જેમ મોટું થતું જાય છે, પહેલા 10^-10 હતી, ત્યારથી 10^-5 આવી, 10^-4 આવી, હવે 10^-3 ઘાત મીટર થી કેટલા 10^-3 ઘાત મીટર થી 10^-2 ઘાત. હવે 10^-3 એટલે મેં તમને ઉપગુણકમાં સમજાવ્યું શું આવે મિલીમીટર, અને 10^-2 ઘાત એટલે હેક્ટોમીટર સુધીનું માપન જો મારે કરવું હોય તો તેના માટે હું મીટર પટ્ટી વાપરીશ. એટલે આપણે જે સ્કેલ આવે છે તે, અને એની અંદર પણ જે પદ્ધતિ વાપરવામાં આવે છે તે પદ્ધતિ જે પ્રત્યક્ષ રીત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 10^2 ઘાત મીટર કરતા વધારે લાંબુ અંતર માપવું હોય. હવે જો 10^2 ઘાત એટલે લગભગ 100 મીટર કહેવાય, કેટલા મીટર કહેવામાં આવે? 100 મીટર. એનાથી વધારે લાંબુ અંતર માપવું હોય તો તેના માટે આપણે ટેલિસ્કોપ અથવા તો રડારનો ઉપયોગ કરવામાં આવે છે. શેનો ઉપયોગ કરવામાં આવે? ટેલિસ્કોપ અથવા તો રડાર, જે નો જે પદ્ધતિ છે તેને આપણે પરોક્ષ રીત કહેવામાં આવે છે. તો જુદા જુદા માપન માટે જુદી જુદી શું છે પદ્ધતિઓનો આપણે અહીંયા અભ્યાસ કર્યો કે ક્યાં પ્રત્યક્ષ રીત વપરાય છે, કેટલે સુધીનું માપન કરવું હોય, પરોક્ષ રીત કેટલે સુધીના માપન માટે વપરાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો હવે આપણે આગળ મેઇન પદ્ધતિ વિશે આવે છે જે આપણે આવતા લેક્ચરમાં